મેનેજમેન્ટ એક પદ્ધતિમાં આપણે યુનિવર્સિટીમાં પૂછાયેલ દાખલાનો અભ્યાસ કરીએ છીએ તો ગયા લેક્ચરમાં આપણે અત્યાર સુધીમાં નફો આપેલો બંને વર્ષનો એક વર્ષે ખોટ આપેલો હોય બીજા વર્ષે નફો આપેલો એવા દાખલા જોયા હતા આજે આપણે કુલ પડતર કે વેચાણ પડતર આપેલું હોય તેવા દાખલાનો અભ્યાસ કરવાનો છે અને આવો દાખલો લાસ્ટ યરમાં પણ પૂછાયેલો હતો એના અગાઉના વર્ષે પણ પૂછાયેલ હતો તો વ્યવસ્થિત ધ્યાન આપશો તો તમને પણ પરીક્ષામાં આવડી જશે હાલો રકમ લઈ લઈએ જો એક રકમ છે કે ડી કંપની લિમિટેડ નીચેની માહિતી મળે છે વર્ષ વેચાણ અને વેચાણ પડતર કે કુલ પડતર કીએ તો દાખલો એક જ કહેવાય તો બે હજાર વીસ બે લાખ વેચાણ પડતર બે લાખ પંદર હજાર એનો મતલબ થયો કે તમે બે લાખ પંદર હજારનો નો ખર્ચ કર્યો તમને બે લાખ મહિલા એટલે નુકસાન થયું કહેવાય બે હજાર એકવીસ ત્રણ લાખનું વેચાણ કર્યું પડતર છે બે પિંચોતેર મતલબ કે લાખ પિંચોતેરનો ખર્ચ કર્યો ત્રણ લાખ તમારી આવક થઈ તો એમાં તમને નફો થયો બસ ખાલી એટલું જ નવું છે બાકી આપણે જે કર્યું તે એ જ બધું છે આપણે જો પીવી ગુણોત્તર સ્થિર ખર્ચ હવે ચલિત ખર્ચ કીધા છે તો એ બંને વર્ષના અલગ અલગ હોય બરોબર જી પીવી ગુણોત્તર ગોતો એના નથી ખર્ચ હોય એને કેવા ખર્ચ કહેવાય ચલિત ખર્ચ એ આપણે ખર્ચું સમતુલ બિંદુ એ પણ આવી ગયું રૂપિયા પાંચ હજારની ખોટ હોય ત્યારે વેચાણ ઈ પણ આપણે આવી પોઈન્ટ આપણે નફો હોય તો પ્લસ થાય ખોટ હોય તો થાય માઇનસ અને ત્રણ લાખના વેચાણ સલામતી ગાળો આ તમામ પોઈન્ટ આવી ગયેલ છે નવીન એ કઈ નથી આપણે મેન આપણે વેચાણ અને વેચેલમાં નહીં પડતર આપી એ સમજમાં દાખલો છે હાલો તો આપણે દાખલો ગણી લઈએ વ્યવસ્થિત ધ્યાન આપજો સ્ટેપ તો તમારે ની ગણતરી કરીએ તો તમને વેચાણ આપેલ છે બે લાખ કેટલો આપેલ છે બે લાખ માઇનસ વેચેલ માં ની પડતર છે બે લાખ પંદર હજાર એટલે બાદ કરો બે લાખ માં બે પંદર હજાર એટલે માઇનસ પંદર હજાર એટલે એનું કેવા હે નુકસાન હું કેવા હે નુકસાન હવે બે હજાર એકવીસ એનું વેચાણ જોવો તો ત્રણ લાખ છે માઇનસ એની પડતર છે બે પિંચોતેર તો તમે એમાં જુઓ તો એમાં તમારે ત્રણ માંથી બે પિંચોતેર બાદ કરો એટલે પચીસ હજાર પ્લસ આવે જેને કહેવાય નફો

છેદમાં વેચાણમાં નફામાં ફેરફાર જુઓ તો તમને કાલે સમજાયું હતું ગયા લેકચરમાં જ કે માઇનસ પંદર હજાર પ્લસ પચીસ એટલે બેનો સરવાળો થઈ જાય કારણ કે સૂત્રમાં મૂકો તો પચીસ હજાર માઇનસ માઇનસ પંદર એટલે કેટલો થાય ચાલીસ હજાર જો બેય નફો તમને બાદ બાકી કરે છેદમાં વેચાણમાં ફેરફાર બે માંથી ત્રણ એટલે કેટલું થયું એક લાખ નો વધારો એને ગુણ્યા સો તો એ લખીએ પીવી ગુણોત્તર બરાબર ચાલીસ હજાર ભાઈ એક લાખ ગુણ્યા સો કરો ચાલીસ ટકા કેટલા આવે છે ચાલીસ ટકા હાલો પેલું મળી ગયું આપણે ને હવે આપણે બીજું ગોતવાન છે સ્થિર ખર્ચા તો દરેક દાખલામાં કરીએ એ જ રીતે આપણે નંબર ટુ સ્થિર ખર્ચા તો એના માટે આપણે શું કરશું સ્થિર ખર્ચા માટે પેલા તો કોઈ પણ એક વર્ષ લઈ લેવું તો મેં કીધું તું જેમાં નફો લેવો તો નફો કેમાં બે હજાર એકવીસમાં તો એ લખીએ બે હજાર એકવીસ નો ફાળો બરાબર એનું વેચાણ કેટલું છે ત્રણ લાખ ત્રણ લાખ વેચાણ એને ગુણ્યા પીવી ગુણો તો કેટલા ટકા આવ્યો ચાલીસ ટકા તો ત્રણ લાખ ને ચાલીસ ટકા કરો એટલે એક લાખ ને વીસ હજાર તમને ખબર છે ફાળામાંથી નફો હોય તો બાદ થાય ખોટ હોય તો પ્લસ થાય તો આપણે નફો આપેલ છે તો આપણે બાદ કરી દઈએ નફો આપણે આગળ જ ગોઈ તો પચીસ હજાર આવે એને કેવાય સ્થિર ખર્ચા કેવાય ખર્ચા એક લાખ વીસ હજાર પચીસ હજાર બાદ કરો એક લાખ વીસ હજાર માઇનસ પચીસ હજાર એટલે પંચાણું હજાર સ્થિર કરાવશે હલો નંબર ટુ હું લી ગયું હવે નંબર થ્રી બે હજાર એકવીસ માટેના ચલિત ખર્ચ લઈ લઈએ નંબર થ્રી નીચે આવી જાય હેકલીટીમાં છે એટલે ચલિત ખર્ચા કેના કીધા છે બે હજાર ના તો આની શોર્ટકટ ડી થઈ છે એનું વેચાણ કેટલું છે આપણે રહ્યું બે હજાર એકવીસ નું ત્રણ લાખ તો ચાલીસ ટકા આપણે ફાળો હોય તો બાકીના સાઠ ટકા હોય કેટલા ટકા હોય અથવા કરવાનું વેચાણ લાખ એમાંથી નફો બાદ કરી દો બરોબર અને સ્થિર ખટ ને બધું બાદ કરી શું મળી જાય આપણે ચલિત ખટ તો એ લખી બે હજાર એકવીસ ના ચલિત ખટ એકવીસ ના તો ત્રણ લાખ એને ગુણ્યા સાહીઠ ટકા એટલે એક લાખ ને એસી હજાર કેટલા આવશે એક લાખ એસી હજાર આ શોર્ટકટ રીત છે એ કાંકાનો અડધો મારે કોઈ એટલે એ લીધે એક લીધી લખો થાલે અથવા કરવાનું ત્રણ લાખ માઇનસ એનો નફો કેટલો પચીસ હજાર ઈ માસ્ટ કરો માઇનસ એના સ્થિર ખર્ચા કેટલા પંચાણું હજાર એ પણ માઇનસ કરો તો પણ લાખ આવી જાય બરોબર હાલો હવે નંબર શું છે બાજુમાં આવી જાય આપણે નંબર ફોર તમને એમાં કીધું છે રૂપિયામાં તો તમને ખબર જ છે કે પીવી ગુણોત્તર હોય ત્યાં રૂપિયામાં જ મળે સમતોત બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર જો ગુણ્યા સો લખો તો છેદમાં ટકા હોય નહી ગયા દાખલામાં મેં આપણે એવું કર્યું હતું તમને યાદ હોય તો છેદમાં ટકા લખ્યાતા ગુણ્યા સો હોય તો છેદમાં ટકા લખવાના નહી તો સ્થિર ખર્ચ આપણે ગોયતા આગળ કેટલા પંચાણું જાય પીવી ગુણોત્તર જુઓ તો આપણે ગોઈતો તો કેટલા ટકા ચાલીસ ને ગુણ્યા સો છે એટલે છેદમાં ટકા આવે તો તેથી સમતોટ બિંદુ બરાબર પંચાણું હજાર ભાઇંગા ચાલીસ ગુણ્યા સો એટલે બે લાખ સાડત્રીસ હજાર પાંચસો કેટલા આવશે બે લાખ સાડત્રીસ હજાર પાંચસો આ સમત બિંદુ સેવામાં મળે રૂપિયામાં સેવામાં મળે રૂપિયામાં હવે નંબર કીધું કીધું છે તમને હું ની ખોટ હોય ત્યારે વેચાણ તો તમને ખબર છે પાંચ હજારની ખોટ હોય ત્યારે વેચાણ કીધું છે તો ઈ પણ આપણે આની પહેલા શીખી ગયેલ જ છીએ બરોબર તમે લઈ લઈએ નીચે આવી જાય આખું સૂત્ર પાંચ ની ખોટ હોય ત્યારે વેચાણ તો નંબર પાંચ એના માટે એક જ સૂત્ર તમને યાદ હોય તો અપેક્ષિત વેચાણ બરાબર સ્થિર ખર્ચા હવે તો અહીંયા સમજવાનું પ્લસ નફો લખતા અહીંયા તમને કીધું પાંચ હજારની ખોટ તો માઇનસ ખોટ છેદમાં પીવી ગુણોત્તર એને ગુણ્યા સો હાલો તો કિંમત મૂકી દઈએ આમાં સ્થિર કદાગળિત ગોઈતા કેટલા પંચાણું હજાર ખોટ કેટલી થાય પાંચ હજાર પીવી ગુણોત્તર ગોઈતો આપણે કેટલો ચાલીસ ટકા છે એટલે ગુણ્યા સો તો પંચાણું હજાર માંથી પાંચ હજાર બાદ કરો એટલે કેટલા આવશે નેવું હજાર કેટલા આવશે નેવું હજાર ભાઈગા ચાલીસ એને ગુણ્યા સો એટલે આવે અપેક્ષિત વેચાણ બે લાખ ને પચીસ હજાર કેટલા આવશે બે લાખ પચીસ હજાર નીચે વાક્ય લખી નાખવાનું જો પણ કીધું એ કે પાંચ ની ખોટ હોય ત્યારે વેચાણ બે લાખ પચીસ હજાર થાય છે બરોબર જો આ પોઈન્ટ પૂરો છઠ્ઠો કીધું ત્રણ ને વેચાણ સલામતી ગાળો નંબર છ સલામતી ગાળો તો એ નંબર સલામતી ગાળો તેનું સૂત્ર બને સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતોત બિંદુ ખરેખર વેચાણ માઇનસ સમતોત બિંદુ તો ખરેખર વેચાણ જો રકમ ત્રણ લાખ આપણે લીખું ત્રણ લાખના વેચાણ તો ખરેખર વેચાણ કેટલું થયું ત્રણ લાખ માઇનસ સમતુદ બિંદુ આપણે ગોઈતું હોય જોઈ રહ્યું બે લાખ સાડત્રીસ હજાર પાંચસો કરો બાદ બાકી એટલે તમને મળે સલામતી ગાળો બરાબર ત્રણ લાખમાં બે સાડત્રી પાંચસો બાદ કરો એટલે બાસઠ હજાર પાંચસો કેટલા મળશે બરોબર આઈ બરાબર આઈએમપી દાખલો હતો બધા પોઈન્ટ પાછા કવર થાય એના માટે જ આવો દાખલો લીધો તો વ્યવસ્થિત વિડીયો એક બે વાર જોઈ લેજો કે જેથી કરીને પરીક્ષામાં પૂછે તો તમને પ્રોબ્લેમ થાય નહીં આપણે હાલો બીજો એક નાનો એવો દાખલો પૂછાનો એ લઈ લઈએ આપણે આ દાખલો પાંચમ પૂછાયેલ હતો યુનિવર્સિટીમાં કે નફો વીસ હજાર ચાલીસ ટકા હોય તો સલામતી ગાળો શોધો તો આના માટે પણ સૂત્ર એક નાનું એવું છે મસ્તનું અહીં લખીએ પેલા તો આન્સર તો સલામતી ગાળાનું સૂત્ર એવું છે આપણે ખરેખર વેચાણ માઇનસ સમતુત બિંદુ તો એ અહીં લાગુ ન પડે કારણ કે તમને ક્યાંય આપ્યું જ નથી તો કઈ વાંધો નહીં થાય લખવાનું સલામતી ગાળો બરાબર સલામતી ગાળો બરાબર નફો છેદમાં પીવી ગુણોત્ત ટકામાં હોય એટલે ગુણ્યા કેટલા આવે સો એટલે આવી ગયું આટલા ના પાંચ માર્ક ઘણા વિદ્યાર્થી મૂકી ને આવે સમજાય નઈ એટલે તો નફો કેટલો છે આપણે વીસ હજાર પી ગુણો કેટલા ટકા છે ચાલીસ એને ગુણ્યા સો તો તેથી સલામતી ગાળો બરાબર કેટલા આવશે પચાસ હજાર રૂપિયા દાખલો હતો દાખલો પાંચ રેડી મોટે ભાગે આપણે દાખલા લઈ લીધા છે હવે એવું કઈ હશે તો હજી આપણે અમુક દાખલા જે પૂછાયેલા છે ચાવીરૂપ પરિબરવાળા એ દાખલાનો આપણે અભ્યાસ કરશું આપણે અને કઈ નવીનપોટ હશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણશું થેન્ક યુ